વેલકમ ટુ ફૂડ ગણેશા. સૂકી તુવેરના ટોઠા બનાવવા માટે અહીંયા સૂકી તુવેર લીધી છે, આખી હોલ તુર. આપણે તુવેરની દાળ નથી લેવાની, પણ આ રીતે કોઈ પણ કરિયાણા સ્ટોરમાં આખી તુવેર મળશે કઠોળ તરીકે, જે આપણે વાપરી શકીએ. જે 2-3 વખત પાણીમાં ધોઈને અહીંયા 2 કલાક જેવી પલાળી રાખી છે, એટલે એકદમ સરસ ફૂલી ગઈ છે. આ કાચા દાણા છે અને તેને ધોયા પછી 1-2 કલાક પલાળશો એટલે આ રીતે દાણા થઈ જશે. જે આપણે 2-3 થી 4 સીટી મારવાની છે. જ્યાં સુધી તુવેર છે એ કમ્પ્લીટલી બફાઈ ના જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. વધારે પલાળી હશે તો ઓછો સમય લાગશે, અને જો ના પલાળી હોય તો તમારે 8-9 જેવી સીટી પણ થઈ શકે છે કુકરમાં. સાથે જ આપણને જોઈશે લીલું લસણ. લીલું લસણ અહીંયા ખાસી એવી ક્વોન્ટિટીમાં છેલ્લે હું તમને બતાવીશ. થોડી લીલી ડુંગળી, ટામેટા, કાંદા અને આદુ મરચાં, લસણ જે આપણે ખાંડળીમાં થોડું મીઠું ઉમેરીને વાટી દેવાનું છે. લીલી ડુંગળી, લીલું લસણ બધું એકદમ ઝીણું ઝીણું સમારી દઈશું, કાંદા ટામેટા બધું જ. લીલું લસણ અને લીલી ડુંગળી બંને મેં ધોઈ નાખી છે ચોખ્ખી કરીને, એના પછી જ હું સમારું છું. તો સમાર્યા પછી તમે ધોઈ નાખશો તો એનાથી એનો ટેસ્ટ થોડો ઓછો થઈ જશે. તો બને ત્યાં સુધી પહેલાં ધોઈને થોડું કોરું કરીને પછી જ સમારવું. તો તુવેરના દાણા એકદમ સરસ બફાઈ ગયા છે, આ રીતે ઇઝીલી ક્રશ થઈ જવા જોઈએ. જ્યાં સુધી આવા સરળતાથી ક્રશ ના થાય ત્યાં સુધી આપણે બાફતા રહેવાનું છે. હવે માપમાં જે વાસણ ભરીને બાફેલી તુવેર હોય તેટલું જ લીલું લસણ લેવાનું છે, અને એના કરતાં થોડું ઓછું તેલ લઈશું. હવે જેટલી તુવેર હોય એટલું જ આપણે ડુંગળી લેવાની છે, પણ અહીંયા ડુંગળી મેં થોડી ઓછી રાખી છે કારણ કે સાથે મેં લીલી ડુંગળીનું કોમ્બિનેશન લીધું છે. જો તમે લીલી ડુંગળી ના લીધી હોય તો આ બાઉલ ભરીને કાંદો ઝીણો ઝીણો સમારેલો લેવાનો. ટૂંકમાં જેટલા બાફેલી તુવેરના દાણા હોય એટલું જ લીલું લસણ, કાંદો અને એના કરતાં થોડું ઓછું તેલ જોઈશે. તુવેર કરતાં અડધું અહીંયા મેં ટામેટું લીધું છે અને સાથે જ આદુ મરચાં લસણની પેસ્ટ. 3-4 કલાક જેવો સમય થયો છે, અહીંયા મેં આમલી પલાળેલી છે. આમલીના પાણીની જગ્યાએ તમે લીંબુ પણ નીચવી શકો છો, પણ આમલીનો ટેસ્ટ બહુ સરસ આવશે. ટામેટામાં અહીંયા મેં 1 લીલું ટામેટું સમારેલું છે. ગેસ ઓન કરી નોનસ્ટિક પેનમાં અથવા તો જાડા તળિયાવાળી પેનમાં તેલ ઉમેરીશું. હવે આ શિયાળાની સિઝનનું રેસીપી છે, શિયાળાની છે ખાસ, એટલે થોડું તેલ વધારે ઉમેર્યું છે. તે સિવાય તમે ઓછું પણ કરી શકો છો, પણ ટૂંકમાં બાફેલા જે તુવેરના દાણા હોય એના કરતાં 1/4 ભાગનું તેલ આની અંદર ઉમેરવાનું. તે સિવાય તમે અડધું પણ ઉમેરી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં લવિંગ ટચ અને તમાલપત્ર ઉમેરીને 1/2 ચમચી હિંગ ઉમેરીશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી કરીને આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. સૌથી પહેલાં પેસ્ટ સાંકળીશું, 1-2 મિનિટ પછી લીલું લસણ ઉમેરીશું. લીલું લસણમાં જરાય કંજુસાઈ કરવાની નહીં, કારણ કે લીલું લસણ જેટલું વધારે હશે એટલો જ જે ટેસ્ટ છે ટોઠાનો એકદમ યુનિક આવશે. આ ખડા મસાલા, આદુ મરચાં લસણની પેસ્ટ અને લીલું લસણ જ્યારે તમે ઉમેરશો અને જ્યારે સતણાતું હશે એકદમ ધીમા ગેસ, એટલે એટલી સરસ સુગંધ આવશે. તો લીલું લસણને આપણે 2 મિનિટ સાંતળી દીધું છે. હવે આપણે ડુંગળી ઉમેરી દઈશું, સૂકી ડુંગળી. ઘણા લોકો ટામેટાની પેસ્ટ બનાવીને પણ એડ કરે છે, તો તમે બંને રીતે બનાવી શકો છો. સાથે જ લીલી ડુંગળી પણ ઉમેરી દઈશું. લીલી ડુંગળી ગમતી હોય વધારે તો તમે વધારે પ્રમાણમાં પણ આની અંદર ઉમેરી શકો છો. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું. હવે મસાલામાં 1/2 ચમચીથી વધારે હળદર, થોડું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા સિંધો મીઠું ઉમેરું છું, રોક સોલ્ટ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે. લાલ મરચું પાવડર અહીંયા ઓછું ઉમેરું છું કારણ કે લીલું મરચું પણ છે અને સાથે આપણે ખડા મસાલા ઉમેર્યા છે, અને તે સિવાય આપણે ગરમ મસાલો પણ આની અંદર ઉમેરવાના છે. ટામેટા ઉમેરી દઈશું, કાંદો થોડો ચડે એના પછી ટામેટા ઉમેરવાના, કાંદો થોડો સોફ્ટ થાય એના પછી.
અહીંયા બાફેલી તુવેરની સામે મેં શાકભાજીનું પ્રમાણ થોડું વધારે રાખેલું છે, કારણ કે અમને થોડું શાક વધારે હોય તો મજા આવે છે આ ટોઠા ખાવાની. પણ તમારે લીલું ડુંગળી ટામેટાં એ તમારે ઓછા પ્રમાણમાં રાખવું હોય તો ઓછા પ્રમાણમાં પણ રાખી શકો છો. હવે આજે આમલી છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો હું દબાવું છું એટલે એકદમ ઇઝીલી મેશ થઈ જાય છે. તો આને મિક્સચરમાં ક્રશ કરવાની જરૂર નથી, પણ જો તમે આમલી પલાળી નહીં હોય તો 2 મિનિટ જેવું ગરમ પાણીમાં તેને પલાળીને મિક્સચરમાં ક્રશ કરીને તેનો થોડો કસ લઈ લેવાનો, જે આપણે ગળણીમાંથી ગાળી દઈશું. જો આમલી ના ઉમેરવાના હો તો ટામેટા થોડા વધારે રાખવાના અને સાથે જ છેલ્લે 1/2 થી 1 લીંબુનો રસ નીચવી દેવાનો. કાંદા ટામેટા એકદમ ગળી જાય એ રીતના આપણે એને ચઢાવવાના છે. 1 ચમચી જેટલો ગરમ મસાલો આની અંદર ઉમેરીશું. તમે જેટલી તીખાસવાળું શાક ખાઈ શકતા હો એ પ્રમાણે તમારે આની અંદર ગરમ મસાલો અને લીલા મરચાંની પેસ્ટ તમે વધઘટ કરી શકો છો. આ બ્રેડ અથવા તો રોટલા સાથે ખવાતા હોય છે એટલે થોડા સ્પાઇસી હોય તો વધારે મજા આવે. તો કાંદા ટામેટા એકદમ સરસ ચઢી ગયા છે. હવે આપણે બાફેલી તુવેર ઉમેરી દઈશું. સાથે થોડું પાણી પણ હતું બાફતી વખતે તો એ બધું સાથે જ ઉમેરી દઈશું. હું ફરી થોડો ગરમ મસાલો ઉમેરું છું. 10-1 મિનિટ પછી ટોઠા એટલે હવે તૈયાર જ છે. જે આ તુવેરના દાણા છે બાફેલા એકદમ સરસ એકરસ થઈ ગયા છે બધા જ શાક સાથે. તેલ છૂટું પડી ગયું છે. હવે જે આંબલીનું પાણી હતું એ આપણે ધીમે ધીમે 2-3 ચમચી જેટલું અત્યારે ઉમેરીશું અને પછી આપણે ટેસ્ટ કરીશું અને જેમ જરૂર લાગે એમ આપણે આંબલીનું પાણી ઉમેરતા જવાનું. આંબલીનું પાણી ઉમેરો એટલે સાથે ગોળ પણ ઉમેરવાનો છે. આ નેચરલ ગોળ છે, દેશી ગોળ. આંબલીનું પાણી અને ગોળ બંને એકદમ છેલ્લે જ ઉમેરવાના જ્યારે આપણે ગેસ બંધ કરવાના હોઈએ ત્યારે. તો બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો અહીંયા મેં 3 આંબલીનું પાણી બનાવેલું એ બધું જ હું આની અંદર ઉમેરી દઉં છું. અને એકદમ ખટ મીઠો તીખો એકદમ સ્પાઇસી ટેસ્ટ છે ટોઠાનો. આ રીતના થોડા ટોઠા ખાસ કરીને શિયાળામાં થોડા એકદમ સ્પાઇસી હોય, થોડા તેલવાળા હોય તો બ્રેડ સાથે બાજરીના રોટલા સાથે ખાવાની બહુ જ મજા આવે છે. પણ તેલનું માપ તમે તમારી રીતે વધઘટ કરી શકો છો. આ જે માપ છે એ 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલા ટોઠા બન્યા છે. ટોઠા વધે તો તમે બીજા દિવસે ફ્રીજમાં મૂકીને બીજા દિવસે સવારે ગરમ કરીને પણ ખાઈ શકો છો. ટોઠા સર્વિંગમાં આપણે થોડી ઉપર ડુંગળી ઉમેરીશું, થોડી સેવ. અહીંયા હું મરીની સેવ લઉં છું. આપણે નોર્મલ બેસન સેવ હશે તે પણ સરસ લાગશે. થોડી કોથમીર સ્પ્રેડ કરીશું અને બ્રેડ સાથે સર્વ કરીશું, બ્રેડ અથવા તો રોટલો. તો ગરમા ગરમ ટોઠા તૈયાર છે સર્વ કરવા માટે. કેવું લાગ્યું? ભાઈબું ને ખાસ જે જરૂરી વસ્તુ છે લીલું લસણ, લીલું લસણ વગર જરાય ના ચાલે ટોઠામાં. તેમ છતાં પણ તમે લીલું લસણ ના ખાતા હો તો તેના વગર પણ તમે ટ્રાય કરી શકો છો. જેમાં થોડું ગરમ મસાલો છે એ થોડો ચઢિયાતો રાખવાનો, આંબલી ગોળ અને એ બધું થોડું ચઢિયાતું રાખશો તો પણ બહુ સરસ અને સ્વાદિષ્ટ બનશે ટોઠા.